આજે આપણે સેમેસ્ટર 4ના એક પ્રેક્ટિકલ છે એનો ડેમોન્સ્ટ્રેશન કરીએ છીએ. તો આપણે સૌથી પહેલાં પ્રેક્ટિકલ છે એનો હેતુ જોઈએ. ટુ ડિટરમાઇન ધ વેલ્યુ ઓફ યંગ મોડ્યુલસ ઓફ અ ગિવન બીન યુઝિંગ મેથડ ઓફ એલિવેશન. એટલે કે આપણો જે હેતુ છે તો આપણો પ્રેક્ટિકલ છે એનો આપણો હેતુ છે ટુ ડિટરમાઇન ધ વેલ્યુ ઓફ યંગ મોડ્યુલસ ઓફ અ ગિવન બીમ યુઝિંગ મેથડ ઓફ એલિવેશન. એટલે કે આપેલ લાકડાના પાટડાનો તમારે યંગ મોડ્યુલસ શોધવાનો છે અને તેની માટે આપણે એલિવેશનની મેથડનો યુઝ કરશું. સેમેસ્ટર 3 છે એમાં આપણે આ જ પ્રેક્ટિકલ છે એ કરી રહ્યા છીએ, પણ ત્યારે આપણે એની આગળ જે લાકડાની પટ્ટી મૂકી છે એની જગ્યાએ લોખંડની પટ્ટી મૂકી અને પ્રેક્ટિકલ કર્યો હતો. એટલે તમે જો એ પ્રેક્ટિકલ ફરીથી વિચારો તો એ પ્રેક્ટિકલનું આપણે રિવિઝન જ કરીએ છીએ, પણ આપણે ખાલી મટીરિયલ છે એ બીજું મૂકવું. એટલે યંગ મોડ્યુલસ છે એ આપણને ત્યારે જે લોખંડ માટે મળતો હતો એની જગ્યાએ અત્યારે આપણે આ લાકડા માટે શોધવાનું છે. એટલે આપણો પ્રેક્ટિકલનો હેતુ છે ફાઇન્ડ ધ યંગ મોડ્યુલસ ઓફ અ ગિવન મટીરિયલ. એટલે અત્યારે આપણી પાસે લાકડું આપેલું છે. તો ઘણી બધી મેથડ છે એ સિમિલર છે, જેમ કે તમે અહીંયા આગળ જે સાધન જુઓ છો તો એ સાધન પણ આપણે જે પહેલાં યુઝ કરીએ હતા એ જ છે. એટલે એની ડિસ્કાઉન્ટ ને એ બધું પણ સિમિલર જ છે, છતાં આપણે એક વખત પાછું એનું રિપીટેશન કરશું. તો સૌથી પહેલાં આપણે ઓબ્ઝર્વેશન જોઈ લઈએ, એટલે કે ઓબ્ઝર્વેશન ટેબલ પહેલાં આપણે જે ઓબ્ઝર્વેશન લઈએ છીએ. તો કયા કયા ઓબ્ઝર્વેશન છે? તો કે સૌથી પહેલું છે ડિસ્ટન્સ બિટવીન નાઇફ એજ એન્ડ વેર ધ માસ ઇઝ એપ્લાય. એટલે કે આ જે નાઇફ એજ છે, આ જે છે એ આપણી નાઇફ એજ છે બંને, અને અહીંયા તમે જુઓ તો આપણે આ માસ એપ્લાય કરેલું છે. તો સૌથી પહેલું ડિસ્ટન્સ આપણે આ લેવાનું છે. એટલે આપણે સ્કેલની મદદથી આને મેઝર કરી લેવાનું. તો આપણને 15 સેન્ટીમીટર મળે છે. તો આ 15 સેન્ટીમીટર છે એ બંને બાજુ તમારે જોઈ લેવાનું કે બંને બાજુએ 15 સેન્ટીમીટર છે કે નહીં, બરાબર. તો એ જે છે તમારું એ ઓબ્ઝર્વેશન એ તરીકે ઓળખવામાં આવશે. એટલે એ બરાબર લખવાનું છે 15 સેન્ટીમીટર. ત્યારબાદ બીજું છે ઓબ્ઝર્વેશન હાફ ડિસ્ટન્સ બિટવીન ટુ નાઇફ એજ. એટલે કે હાફ ડિસ્ટન્સ એટલે કે આ બંને નાઇફ એજ વચ્ચેનું પહેલાં ટોટલ અંતર ગણી નાખો અહીંયાથી અહીંયા સુધી, તો એ 60 સેન્ટીમીટર મળે છે. એટલે 60 સેન્ટીમીટરનું અડધું કરો એટલે હાફ ડિસ્ટન્સ 30 સેન્ટીમીટર છે એ આપણી એલ થઈ જાય. ત્યારબાદ છે બ્રેથ ઓફ બીમ અને ત્યારબાદ છે થિકનેસ ઓફ બીમ. તો બ્રેથ ઓફ બીમ છે એ આપણે, તો જે લાકડાની પટ્ટી છે એની પહેલાં પહોળાઈ માપવાની, તો પહોળાઈ માટે આપણે વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરશું. તો વર્નિયર કેલિપર્સને આ રીતે ગોઠવી પહોળાઈ છે એ મેઝર કરવાની છે. ધારો કે અત્યારે મને મળે છે 4.9 અને પછી બંધ બેસતો કાપો આવે છે 5 નંબરનો, તો 4.95 એ આપણી પહોળાઈ છે. ત્યારબાદ જાડાઈ માટે આપણે માઇક્રોમીટર સ્ક્રૂનો ઉપયોગ કરશું. તો માઇક્રોમીટર સ્ક્રૂને ખોલીને આપણે અહીંયા પટ્ટી જે છે આ રીતે લગાડી અને ત્યારબાદ એની ઉપરથી ઓબ્ઝર્વ કરવાનું છે. તો અહીંયા આગળ 0.5 મળે છે, એટલે પોઈન્ટ અંદરના કાપા 5 દેખાય છે એટલે 0.5 અને પછી અહીંયા 55 નંબરનો કાપો છે એ મેચ થાય છે, એટલે 0.555 છે એ આપણી જાડાઈ થઈ. તો પહોળાઈ માપી લીધી, જાડાઈ માપી લીધી, લંબાઈ માપી લીધી, અહીંયા આગળ આ ડિસ્ટન્સ છે એ પણ માપી લીધું. તો આટલી બાબતો જે છે ત્યારબાદ ડિસ્કાઉન્ટને એવું બધું તમારે લખવાનું હોય છે કે ડિસ્કાઉન્ટ માઇક્રોમીટરની કેટલી છે, ડિસ્કાઉન્ટ વર્નિયર કેલિપર્સની કેટલી છે, તો એ તમે તમને યાદ છે એ મુજબ તમે આપણે એમાં લખી મળશે. ત્યારબાદ છે એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી, એટલે કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય. તો સ્વાભાવિક છે કે અહીંયા જ્યારે વજન લગાડીએ એટલે એની ઉપર ગુરુત્વ પ્રવેગ લાગુ પડે. તો જો આપણે સેન્ટીમીટરમાં ગણતરી કરતા હોઈએ યંગ મોડ્યુલસની, તો આપણે લખશું 980 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આટલા ઓબ્ઝર્વેશન છે એ બધા પૂરા થઈ ગયા. હવે
ऑब्जर्वेशन लेवाना कई रीते। तो ऑब्जर्वेशन लेवा माटे सौथी पहेला अहींया तमे जुओ तो बन्ने बाजु अत्यारे खाली पान वेट एटले के पल्लानुं पल्लू छे बन्ने बाजु लटकावेलुं छे। तो आ जे पल्लू छे एने आपणे अत्यारे झीरो ग्राम एटले के आपणो इनिशियल मास छे ए आपणे अत्यारे लेशुं। पछी धीरे धीरे स्टेप बाय स्टेप आपणे आ रीते वजन आपेला छे बधा 50-50 ग्रामना छे। तो आपणे बन्ने बाजुए एक एक वजन छे ई एड करता जशुं અને પછી રીડિંગ છે એ જે રીતે જુદું જુદું ફેરફાર થાય એ મુજબ નોંધતા જવાનું। ત્યારબાદ પાછું ડિક્રીમેન્ટ કરવાનું એટલે કે પહેલાં વજન વધારતાના રીડિંગ લેવાના અને પછી વજન ઘટાડતાના રીડિંગ લેવાના અને ફરીથી પાછું આ ઇનિશિયલ પોઝિશન ઉપર આવી જઈએ એટલે રીડિંગ છે એ કમ્પ્લીટ થઈ જાય। રીડિંગ કઈ રીતે લેવાના તો અહીંયા આગળ તમે જુઓ તો અહીંયા એક સ્ક્રૂ લગાડેલો છે। આ જે સ્ક્રૂ છે એને આપણે આપણું જે કેથેટોમીટર છે એમાં ફોકસ કરવાનું છે અને ફોકસ કરી અને જ્યારે વજન લગાડશું એટલે એલિવેશન થાય એટલે અહીંયાથી આ રીતે એલિવેશન થશે। તો એલિવેશનને કારણે સ્ક્રૂ છે એની પોઝિશન બદલાશે। તો જે સ્ક્રૂની પોઝિશન બદલાડી એ તમારે અહીંયાથી ફોકસ કરવાની અને ફોકસ કરી અને પછી તમારે રીડિંગમાં જે ચેન્જ આવતો હોય એ નોંધવાનો છે। તો એની માટે સૌથી પહેલાં આપણું જે આ કેથેટોમીટર છે એની લઘુત્તમ માપ શક્તિ છે એ ફરીથી આપણે જોઈ લઈએ એકવાર। તો એમાં સૌથી પહેલાં આપણે જોઈએ તો અહીંયા આગળ આ એક મુખ્ય સ્કેલ છે અને આ બીજો છે એ ગૌણ સ્કેલ અથવા તો વર્નિયર સ્કેલ જે આપણે કહીએ એ। તો સૌથી પહેલાં આપણે રિસ્કાઉન્ટ શોધતા હોઈએ તો શું કરીએ તો કે મુખ્ય સ્કેલના એક વિભાગનું મૂલ્ય છેદમાં વર્નિયરના કુલ વિભાગોની સંખ્યા। તો આ જે સ્કેલ માપ આપેલું છે એમાં મુખ્ય સ્કેલનું મૂલ્ય કરવું હોય તો 1 સેન્ટીમીટરમાં 20 કાપા છે એટલે 0.5 થશે। 0.5 નહીં પણ એ થશે 0.05 સેન્ટીમીટર। અને ત્યારબાદ અહીંયા જોઈએ તો આ બાજુ છે એ વર્નિયર સ્કેલ છે તો વર્નિયર સ્કેલના વિભાગો કુલ છે એ 50 છે આપણી પાસે એટલે છેદમાં 50 મૂકી દઈએ એટલે અહીંયા થશે 0.001 સેન્ટીમીટર બરાબર। તો આ જે છે એ આપણી લઘુત્તમ માપ શક્તિ થઈ તો 0.001 સેન્ટીમીટરમાં આપણે રીડિંગ લેવાના થાય એટલે પોઈન્ટ પછી 3 આંકડામાં તમારે રીડિંગ જોવાના થશે। હવે આપણે રીડિંગમાં કઈ રીતે જોવાનું છે તો કે અહીંયા આગળ અંદરથી જોશો એટલે ક્રોસ વાયર આડો આવી રીતે હશે અને ક્રોસ વાયરને આ રીતે આ જે આપણે સામે પેલો સ્ક્રૂ છે એ આ રીતે અડેલો હશે એટલે આમ ફોકસ થયેલો હોય। તો આ રીતે તમારે દર વખતે ફોકસિંગ છે એ કરવાનું હોય જ્યારે વજન લગાડશો એટલે આ ફોકસ પાછું સ્ક્રૂ છે એ પાછો બદલાઈ જશે એટલે ફરી પાછું આ સ્ક્રૂનો ઉપયોગ કરી અને આપણે પાછું ફોકસ કરશો એટલે તમે જ્યારે આને સ્ક્રૂને આ ક્રોસ વાયરથી અડાડી દેશો પછી તમારે રીડિંગ છે એ જોવાનું છે। તો ધારો કે અત્યારે પહેલું રીડિંગ જોઈએ 0 ગ્રામ માટે અરે આમાં સ્ક્રૂ તો તમે અહીંયા કેમેરામાં જોઈ શકો છો કે આપણે જે આઈપીસ છે એમાં જે આડો ક્રોસ વાયર છે એની સાથે અંદરનો પેલો સ્ક્રૂ છે એ એકદમ અડેલો છે તો એ જે અડેલો છે એ રીતે તમારે ફોકસ કરી અને દર વખતે રીડિંગ જોવાનું હોય। અત્યારનું જે રીડિંગ છે એ આપણે 0 ગ્રામ માટે લઈએ છીએ એટલે અહીંયા ઓબ્ઝર્વેશન ટેબલ છે એમાં સૌથી પહેલાં અહીંયા લખેલું છે ડિસ્ટન્સ બિટવીન 2 નાઇફ એજ તો 2L એ આપણે 60 સેન્ટીમીટર આવ્યું હતું એટલે અહીંયા 60 આવશે। માસ ઇન પાન એટલે અત્યારે આપણે 0 છે એટલે અહીંયા 0 લખશું। અહીંયા હવે લખવાનું છે પહેલું રીડિંગ માસ ઇન્ક્રીઝ અહીંયા લખ્યું છે 1 સેન્ટીમીટર બરાબર તો પહેલું રીડિંગ અહીંયાથી આપણે જોવાનું છે। તો ધારો કે આપણે રીડિંગ જોઈએ તો અહીંયા આગળ એક ફોકસિંગ માટે લેન્સ પણ આપેલો છે તો અત્યારે આ રીતે છે આ 26 સેન્ટીમીટર છે આ 26.5 સેન્ટીમીટર છે
तो અહીંયા આગળ ટોટલ 20 કાપા છે, અહીંયા ધારો કે 27 કરવું હોય તો આ બે નાના કાપા વચ્ચે પાછું એક કાપો છે આવી રીતે નાનો આપેલો હોય એટલે ટોટલ 10 કાપા થાય. તો અત્યારે જે આપણે ઓબ્ઝર્વ કરવું હોય તો શું કરવાનું, તો કે આપણો જે વર્નિયરનો ઝીરો નંબરનો એટલે કે પહેલો ડિવિઝન છે એ ક્યાં મેચ થાય છે, તો અત્યારે વર્નિયરનો ઝીરો ડિવિઝન છે એ અહીંયા આગળ મેચ થાય છે. તો આ તમે જુઓ તો મુખ્ય રીડિંગ મારું થયું 26.5, તો મુખ્ય રીડિંગ આપણે લેશું 26.5. હવે આમાં કેવું થશે દર વખતે કે અહીંયા વચ્ચે પણ એક નાનો કાપો હોય હંમેશા, તો જો ઈ ક્રોસ કરી જતો હોય તો 26.55 એવું લખવાનું થાય. પણ અત્યારે કેમ રહે છે, તો કે અહીંયા આગળ 26.5 પછી નાનો કાપો ક્રોસ નથી થતો એટલે આપણે લખશું 26.5. ત્યારબાદ વર્નિયરના 50 કાપા છે એટલે 0 પછી પાછા 50 કાપા સુધી જોવાનું થાય. તો એ કાપાઓમાંથી બંધ બેસતો કાપો મુખ્ય સ્કેલ સાથે કયો મળે છે એ તમારે જોવાનું. ધારો કે અત્યારે એપ્રોક્સિમેટલી કહીએ તો ધારો કે 15 નંબરનો મળતો હોય તો 15×.001 કરવાનું થાય એટલે એ થાય 0.015, અને એને તમારે આ 26.5માં ઉમેરી દેવાનું. એટલે રીડિંગ થયું 26.515 સેન્ટીમીટર. એટલે અહીંયા તમે જુઓ તો પોઈન્ટ પછી 3 આંકડા છે એમાં તમને જવાબ મળે. હવે આ કમ્પ્લીટ થઈ જાય એટલે એક રીડિંગ પૂરું થયું, ત્યારબાદ આપણે અહીંયા આગળ ફરીથી પાછા બંને બાજુએ 50-50 ગ્રામ વજન છે એ ઉમેરશું. વજન ઉમેરી અને ફરી પાછું આ સ્ક્રુ છે એની મદદથી જે આપણો સ્ક્રુ છે એ જે શિફ્ટ થઈ ગયો હોય એને થોડો ફેરફાર કરશો. અને ફરી પાછો ક્રોસ વાયર છે એને ટચ થઈ જાય એવી રીતે મેં એને ગોઠવી દીધો છે, અને ફરી પાછું આપણે અહીંયાથી રીડિંગ છે એ લેવાનું થાય. તો એ રીડિંગ છે ક્યાં આવશે, તો કે અહીંયા આગળ માસ ઇન પાન એટલે હવે અહીંયા આગળ પહેલાં 0 લીધું હતું, હવે અહીંયા 50 લખવાનું, 50 ગ્રામ, અને એની સામેનું રીડિંગ છે એ અહીંયા આવી જશે વજન વધારતામાં, માસ ઇન્ક્રીઝિંગ. એવી રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક વજન છે એ ઉમેરતા જઈએ. તો પછી હજી એક પાન બંને બાજુ મૂકશો એટલે 100 ગ્રામ થશે ટોટલ વજન આપણે લેવાનું છે. તો આ થઈ ગયું 100 ગ્રામ. ત્યારબાદ હજી એક વજન મૂકીએ એટલે આ થઈ ગયું 150 ગ્રામ. આવી રીતે આપણે ટોટલ 250 ગ્રામ સુધી વજન છે એ વધારશું. અને 250 ગ્રામ સુધીનું વજન વધારીએ પછી 250 ગ્રામનું રીડિંગ છે એ ફરી પાછું ઘટાડતામાં તમારે લખી નાખવાનું અને પાછું એને ડિક્રીઝ કરતા જવાનું. એટલે અહીંયા આગળ આવશે છેલ્લું 250 ગ્રામનું રીડિંગ હોય એને તમારે સામું ઈનું ઈજ ડિક્રીઝિંગ માસમાં લખી અને ફરી પાછું એક એક બંને બાજુથી માસ કાઢતા જવાનું અને પાછા ડિક્રીઝિંગમાં આપણે રીડિંગ છે એ લેવાના છે. તો એવી રીતે તમારે 0 ગ્રામથી શરૂ કરીને 250 ગ્રામ સુધીના રીડિંગ છે એ આવશે અને એની ઉપરથી આગળ છે એ ગણતરી કરવાની થાય. હવે ગણતરીમાં શું કરવાનું, તો કે સૌથી પહેલાં એક્સ અને વાય જે તમને મળ્યા હોય એ એક્સ અને વાયની પહેલાં એવરેજ કરી નાખો એટલે કે સરેરાશ થઈ ગઈ, સરેરાશ કરી નાખો. પછી પ્રથમ રીડિંગ એટલે કે જે 0 ગ્રામનું રીડિંગ હતું એમાંથી બધા જ રીડિંગનો તફાવત લઈ લેવાનો છે. તફાવત એટલે તમને એમાંથી એલિવેશન કેટલું મળ્યું એટલે કે કેટલું બેન્ડિંગ થયું, આપણે જે પાટો લાકડાનું જે પટ્ટી લીધી છે એનું એટલે એ એલિવેશન છે એ તમને મળશે. તો પહેલાં રીડિંગમાંથી બધા જે એવરેજ છે એ પહેલું જે એવરેજ હોય એમાંથી બધા રીડિંગનો તફાવત લેતા જવાનો એટલે પહેલું અહીંયા 0 આવશે, પછી ધીરે ધીરે ફેરફાર જે મળ્યો હોય એ તમારે નોંધતા જવાનો છે. જે તમને એલિવેશન મળ્યું
ઈ એલિવેશન અને માસ એ બંનેનો ગ્રાફ છે એ આપણે પ્લોટ કરશું. તો આમ આપણે જેમ દરેક વખતે યંગ મોડ્યુલ્સના પ્રેક્ટિકલ કરીએ છીએ એ જ મેથડ કરવાની છે. તો અહીંયા આગળ ઈ એટલે અહીંયા એલિવેશન આવશે વાય અક્ષ ઉપર, અને અહીંયા જે માસ લીધું છે એ, તો માસ આપણે 50-50 ગ્રામ લીધું હતું એટલે એ રીતે વધારતા જવાનું. અને અહીંયા જે તમને બેન્ડિંગ મળ્યું હોય, ધારો કે 0.2, 0.4, 0.6 એ રીતે જે તમારે બેન્ડિંગ મળે એ, પછી તમે ગ્રાફ પ્લોટ કરો એટલે તમને આમ સ્ટ્રેટ લાઇન મળશે જે આપણે સ્કેલથી દોરવાની છે, અને એની ઉપરથી સ્લોપ લઈ લેવાનો છે એ બી સી. તો સ્લોપ મળશે ઈ બાય એમ વાય બાય એક્સ. હવે આગળની ગણતરીમાં યંગ માટેનું સૂત્ર આપેલું છે 6a l² g / b d³, અને અહીંયા છે એમ બાય ઈ. તો હવે તમે જુઓ તો આ એમ બાય ઈ જે આપણને અહીંયા સ્લોપમાં મળ્યું હતું, પણ ઈ બાય એમ હોય તો એનું વ્યસ્ત કરી નાખવાનું એટલે અહીંયા થઈ જશે 1/slope બરાબર. અને 6a એટલે આપણને ધારો કે 15 મળી હતી, એલ સ્ક્વેર એટલે હાફ ડિસ્ટન્સ જે આપણે 30 લીધું છે સ્ક્વેર, જી એટલે 980, બેન્ડિંગ આપણને મળ્યું હતું લગભગ, બી એટલે કે બ્રેથ આપણને મળી હતી 4.95, અને ડી આપણને મળ્યું હતું 0.555 સપોઝ નો ક્યુબ. આ રીતે કરી અને આખી કેલ્ક્યુલેશન છે એ કરવાની છે એટલે 10^11 ઓર્ડરમાં જવાબ છે એ તમને 9 પર સેન્ટીમીટર² તમને મળશે. તો એ આપણી યંગની કેલ્ક્યુલેશન છે એ થઈ ગઈ યંગ મોડ્યુલ્સની બરાબર. તો આ રીતે પ્રેક્ટિકલ છે એનું તમારે પરફોર્મન્સ કરવાનું થશે. ઓકે.